નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? ગઈકાલે આપણે એક સરસ મજાની બાળ વાર્તા જોઈ ગયા હતા, ખરું ને? તો ચાલો બાળ મિત્રો, આજે પણ એવી જ એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ. આજની બાળ વાર્તાનું નામ છે ભગતસિંહનો રાષ્ટ્રપ્રેમ. તો ચાલો બાળ મિત્રો, બાળ વાર્તાની શરૂઆત કરીએ. એ દિવસોમાં ભગતસિંહે બીએમાં પ્રવેશ મેળવ્યો જ હતો. એમના પિતા તથા દાદી એમના લગ્નની તૈયારી કરવા લાગ્યા. જ્યારે આ વાત ભગતસિંહે સાંભળે ત્યારે પિતાને પત્ર લખ્યો, બાપુજી, મેં તન મન ધનથી દેશ સેવા કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી છે. આથી મને લગ્નના બંધનમાં બાંધવાના પ્રયત્ન કરવાને બદલે આશીર્વાદ આપો કે હું મારી પ્રતિજ્ઞા પાળવામાં સફળ થઈ શકું. આ પત્રથી ભગતસિંહના દાદી બહુ દુઃખી થયા. એમણે ભગતસિંહને લગ્ન માટે બળજબરી કરી. આથી ભગતસિંહના પિતા શ્રી કિશનસિંહે ભગતસિંહને પત્ર લખ્યો, બેટા ભગત, મેં પોતાના જીવનમાં ક્યારે માતાની આજ્ઞાને ઉથાપી નથી. એમણે મને તારા લગ્ન કરાવવાનો આદેશ આપ્યો છે. આથી હું મજબૂર થઈને તને આજ્ઞા આપું છું કે તું લગ્ન માટે તૈયાર થઈ જા. આ પત્રના જવાબમાં ભગતસિંહે લખ્યું, બાપુજી, તમે મોહમાં અંધ ન બનો, વિવેક અને સમજણથી કામ લેશો. શ્રદ્ધા અને ભક્તિના ફૂલ વિવેકના પ્રકાશમાં જ ખીલે છે. મારા હૃદયમાં રાષ્ટ્રપ્રેમનું વૃક્ષ તમે જ વાવ્યું છે. હવે તમે જ એને કાપવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તમને તો આનંદ થવો જોઈએ કે રાષ્ટ્રપ્રેમની બાબતમાં તમારો દીકરો તમારાથી આગળ છે. કેવી નવાઈની વાત છે કે તમને તમારી માત્ર એક માતાની ચિંતા છે. 32 કરોડ લોકોની માતાને તમે ચિંતા નથી કરતા. બાપુજી, મારે લગ્ન નથી કરવા, અને જો આ ગુલામ દેશમાં મારા લગ્ન થશે તો માત્ર મૃત્યુ જ મારી પરિણેતર બનશે. ઇન્કલાબ જિંદાબાદના નારાઓનો પોકાર કરતી રેલી સ્વરૂપે મારી જાન આવશે. અને જાનૈયાઓ દેશ માટે મારે પીટનાર દેશભક્તો હશે. બાપુજી, મને એ ખબર પડી ગઈ છે કે મારા લગ્નથી દેશનું ભલું નહીં થાય, દેશનું ભલું થશે. દેશ માટે ફના થવાથી હું જાણું છું કે મારા લગ્નની ચર્ચાનો અંત મારા જતા રહ્યા પછી જ આવશે. આથી હું તમને પ્રણામ કરી બીજી જગ્યાએ જઈ રહ્યો છું. પોતાના પિતાને આ પત્ર મોકલી ભગતસિંહ લાહોરથી કાનપુર આવી ગયા. કાનપુરમાં એમણે શ્રી ગણેશ શંકર વિદ્યાર્થીના નિદર્શન હેઠળ ઘણા ક્રાંતિકારી કાર્યો કર્યા. 30 ઓક્ટોબર 1928 રોજ સાયમન કમિશન વિરોધી દેશભક્તો પર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સે અંધાધૂધ લાઠીચાર્જ કરાવ્યો. આ લાઠીચાર્જથી લાલા લજપતરાય શહીદ થઈ ગયા. સરદાર ભગતસિંહે લાલા લજપતરાયના મૃત્યુનો બદલો અંગ્રેજો સામે લીધો. અંગ્રેજ સરકાર વિરુદ્ધ ક્રાંતિની મશાલને તેજસ્વી બનાવવા 23 માર્ચ 1931 રોજ તેઓ ફાંસીના માછડે ચડી ગયા. બાળ મિત્રો, અહીંયા આ સરસ મજાની બાળ વાર્તા પૂર્ણ થાય છે. આવતીકાલે નવી બાળ વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા આ દોસ્તને રજા આપશો. આવજો.